તો હવે નજર કરીશું વિસ્તારથી સમાચાર ઉપર. અમદાવાદથી સમાચાર. રાણી ફવાડ સબઝોનલ ઓફિસમાં એસીબીની ટ્રેપ. રાણી ફવાડના પટાવાળો અને ચોકીદાર લાંચ લેતા ઝડપાયા. પ્રવીણ ઠાકોર અને હરપાલસિંહ મકવાણા રંગે હાથ ઝડપાયા. ટેક્સ બિલમાં નામ સુધારો કરવા માટે લાંચ માંગી હતી. રૂપિયા 1200ની લાંચ માંગવામાં આવી હતી. રાણી ફવાડના પટાવાળો અને ચોકીદારને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રવીણ ઠાકોર અને હરપાલસિંહ મકવાણા નામના આ બંને શખ્સોને રંગે હાથે એસીબીએ ઝડપી પાડ્યા. ટેક્સ બિલમાં નામ સુધારો કરવા માટે રૂપિયા 1200ની લાંચ માંગવામાં આવી હતી. અમદાવાદના રાણી ફવાડ સબઝોનલ ઓફિસમાં એસીબીની આ ટ્રેપ. રાણી ફવાડના પટાવાળો અને ચોકીદાર જેઓ લાંચ લેતા ઝડપાયા. પ્રવીણ ઠાકોર અને હરપાલસિંહ મકવાણા જેઓ રંગે હાથ લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીના છટકામાં ફસાયા હતા. ટેક્સ બિલમાં નામ સુધારો કરાવવા માટે તેમણે રૂપિયા 200ની લાંચ માંગી હતી, જે લાંચ લેતા ઝડપાઈ ગયા. રાણી ફવાડના પટાવાળા અને ચોકીદાર આ બંને શખ્સોને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા. ટેક્સ બિલમાં નામ સુધારું કરાવવા માટે લાંચ માંગી હતી. એ બાબતની એસીબીએ છટકું ગોઠવી આ બંને શખ્સોને રૂપિયા 1200ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોન લાઇન પર જોડાયા છે. ભાવેશ, એસીબીનું આ સફળ છટકું, બે શખ્સોને ઝડપી પાડ્યા છે લાંચ લેતા, શું વિગત? વાત કરવામાં આવે તો અગાઉ પણ અમદાવાદ શહેરના જે લાઠીયા બાબુઓ છે તેઓની સામે એસીબીએ કાર્યવાહી કરી છે. ત્યારે ફરી એકવાર એસીબી છટકું ગોઠવીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જોનલ ઓફિસમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બે લોકોને એસીબીએ 1200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા છે. વાત કરવામાં આવે તો બંને આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી જે પોતાના ટેક્સ બિલમાં નામમાં સુધારો કરવા માટે ગયા હતા તે કામ માટે 1200 રૂપિયાની લાંચ માંગી હતી, અને જેને લઈને એસીબીને ફરિયાદ કરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવીને પકડી પાડ્યા છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કુલ ચોક્કસ આભાર ભાવેશ, જાણકારી આપવા બદલ.